सरकार दारूबंदी नी वातो करी रही छे, तेम छता विदेशी दारू नी मोटा पाये हेरफेर थई रही छे अने बुटलेगरो अवनवा किमियाओ अजमावीने विदेशी दारू नी हेरफेर करी रह्या छे। त्યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીકથી સિમેન્ટના ટેન્કરમાંથી પોલીસે વિદેશી દારૂની 460 જેટલી પેટી કબજે કરી હતી। સૌરાષ્ટ્રમાં પણ વિદેશી દારૂની હેરાફેરી મોટા પાયે થઈ રહી છે। ખંભાળિયા તરફ સિમેન્ટના ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને એક ટેન્કર આવી રહ્યું છે તેવી બાતમી દેવભૂમિ દ્વારકા જિલ્લાની એલસીબીને મળી હતી। આથી પોલીસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન ખંભાળિયા રોડ પરથી સિમેન્ટનું એક ટેન્કર પસાર થતા પોલીસે તેને રોકાવ્યું હતું અને તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની 460 પેટી કે જેની કિંમત 16,72,800 જેવી થવા જાય છે। પોલીસે વિદેશી દારૂ અને ટેન્કર મળી કુલ 28,00,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। જિલ્લાના એસપી શ્રી રોહનાનંદ સરની સૂચનાથી અમે પ્રોહિબિશનની પ્રવૃત્તિ અંગે વોચમાં પેટ્રોલિંગમાં હતા ગઈકાલે રાત્રે। એ દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે જે 12Z 49-44 નંબરની ગાડી છે, લૂઝ સિમેન્ટનો જે ટાંકો આવે છે એ પ્રકારની ગાડી છે અને એમાં દારૂ આવે છે એવી માહિતી મળતા અમે સમગ્ર રોડ ઉપર અહીંથી લઈ આરાધનધામ સુધી અલગ અલગ જગ્યાએ વોચમાં ઉભેલ હતા અને એ દરમિયાન સદર ટ્રક પકડાયેલ અને ટ્રકમાંથી ડ્રાઈવર છે એ અંધારાનો લાભ લઈ નાસી ગયેલ, જ્યારે ક્લીનર હાથમાં આવી ગયેલ છે। અને આ બાબતે વિગતમાં જોઈએ તો કુલ 460 પેટી દારૂ વિદેશી દારૂ પકડાયેલો છે અને એની કિંમત જોવા જઈએ તો 16,72,000 જેટલી એની કિંમત થાય છે અને આ સમગ્ર ગુનામાં 28,72,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આરોપીની પૂછપરછ દરમિયાન ડ્રાઈવરની જે વિગત છે એ મળેલ છે। એ સિવાય આ માલ જે આપવાનો હતો એ વ્યક્તિ એક બીજું બાઇક લઈ અને પાઇલોટિંગ કરવા માટે આવેલ અને એ જ્યાં લઈ જાય ત્યાં માલ ઉતારવાનો હતો એના બાઇકના નંબર મળેલા છે અને ડ્રાઈવરનું પૂરું નામ ઠામ સરનામું બધી વસ્તુ મળી ગયેલ છે અને હાલ એની બાબતમાં અગ્રણી તપાસ ચાલુ છે। માલ ક્યાંથી આવેલો હતો, માલ કોને આપવાનો હતો ખરેખર એ હવે મારો અત્યારે તપાસનો મુદ્દો છે। પોલીસની પૂછપરછ દરમિયાન એવી વિગતો બહાર આવી હતી કે આરોપીઓ રાજસ્થાનથી આ દારૂનો જથ્થો લઈને દ્વારકા પહોંચાડવાના હતા। રાજસ્થાન અને ગુજરાતની સરહદોમાંથી પસાર થઈને આ સિમેન્ટનું ટેન્કર ખંભાળિયા સુધી પહોંચી આવ્યું છે, તેમ છતાં પોલીસ અંધારામાં રહી હતી। જો કે દ્વારકા એસીબીએ બાતમીના આધારે દારૂનો મોટો જથ્થો કબજે કર્યો છે। નીરજસિંહ જેઠવા, ગુજરાત ન્યૂઝ, ભાણવડ।